દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો વિશે અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થોની પ્રવૃત્તિ. મિત્રો, આ પ્રવૃત્તિ માટે તમારે જોઈશે પાણી, ખાંડ, ચોકનો પાવડર, મીઠું, રેતી, લીંબુનું પાણી, તેલ, કોપરેલ અને બીકર તથા હલાવવા માટે એક ચમચી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિના અવલોકનો આપણે આ અવલોકન કોઠાની અંદર નોંધ કરીશું. મિત્રો, સૌપ્રથમ બીકરમાં થોડું પાણી લઈએ, અડધા બીકર સુધી પાણી લઈ ત્યારબાદ તેમાં એક નાની ચમચી ખાંડ ઉમેરીશું અને આ મિશ્રણને આપણે ચમચી દ્વારા હલાવી અને થોડો સમય માટે મૂકી રાખીશું. મિત્રો, અહીં આગળ આપણી ખોટ જે અંદર નાખી હતી ખાંડ, એ પાણીની અંદર સંપૂર્ણ રીતે ઓગળી ગઈ છે. તો આપણે એની નોંધ આપણા અવલોકન ટેબલની અંદર કરીશું. તો ખાંડની સામે આપણે લખીશું ઓગળી જાય છે. આપણે હવે બીકરની અંદર ફરીથી પાણી લઈએ અને એની અંદર થોડી રેત નાખીએ. ચમચીથી આપણે રેત એની અંદર નાખીએ અને દ્રાવણને હલાવી અને 5-1 મિનિટ એને રહેવા દઈએ. અહીં 5 મિનિટ થઈ ગઈ છે. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણા દ્રાવણની અંદર જે આપણે રેતી ઉમેરી હતી એ રેતી દ્રાવણના તળિયે એટલે કે પાણીની અંદર તળિયે એમ જ પડી રહે છે, મતલબ કે પાણીની અંદર ઓગળતી નથી. તો આપણે આની નોંધ હવે આપણા ટેબલની અંદર કરીએ. તો રેતીની સામે આપણે લખીશું ઓગળતી નથી. હવે આપણે બીકરની અંદર પાણી લઈ અને એ પાણીની અંદર મીઠું ઉમેરીશું. આપણે ચમચીથી મીઠું અંદર નાખીએ અને ચમચીથી આ દ્રાવણને આપણે હલાવી દઈશું અને 5 મિનિટ રાહ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે આપણું મીઠું જે પાણીની અંદર આપણે ઉમેર્યું હતું એ દેખાતું નથી, મતલબ એ પાણીની અંદર ઓગળી ગયું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મીઠું પાણીની અંદર ઓગળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરીથી પાણી લઈએ બીકરમાં અને આ પાણીની અંદર હવે આપણે લીંબુનો રસ ઉમેરીએ અને આ દ્રાવણને આપણે ચમચી દ્વારા હલાવીએ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે લીંબુનો રસ આપણને પાણીની અંદર દેખાય છે નહીં ને? વેરી ગુડ, મતલબ લીંબુનો રસ પાણીમાં અદૃશ્ય થઈ ગયો, મતલબ એની અંદર ઓગળી ગયો છે. ચાલો હવે આપણે એની નોંધ કરીએ. લીંબુના રસની સામે લખીશું ઓગળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એક બીકરની અંદર પાણી લઈએ અને હવે આ પાણીની અંદર આપણે ચોકનો ભૂકો જે છે એ થોડો નાખીએ અને જોઈએ ઓગળે છે કે નહીં. મેં અંદર ચોકનો ભૂકો નાખી દીધો છે અને હવે એને થોડી વાર આપણે હલાવીએ અને થોડી વાર રાખી મૂકીશું.
विद्यार्थी मित्रों तमे अहींया जोई शको छो के आपणे जे चोकना टुकड़ा अंदर नाखेला ए आंशिक रीते पानी अंदर ओगळी गया छे अने ओगळता थोड़ो वधारे समय लागे छे मित्रों परंतु ते पानी नी अंदर ओगळे छे एटले आपणे एनी नोंध करीशुं चोक पानी नी अंदर ओगळी जाय छे। विद्यार्थी मित्रों बीकर नी अंदर थोड़ू पानी लईए अने हवे तेनी अंदर आपणे तेल उमेरीशुं अने जोईए शुं थाय छे। ते मैं अहींया तेल उमेरी लीधुं छे अने आ तेल ने हवे आपणे चमचीथी हलावी लईए। थोड़ी वार राह जोईए। विद्यार्थी मित्रों तमे अहीं जोई शको छो के जे आपणे तेल उमेर्युं हतुं ए पाणी उपर अलगथी स्तर बनावे छे परंतु ते पाणीनी अंदर ओगळतुं नथी, ते पाणीनी अंदर उपर ज जोवा मळे छे। एनी आपणे अवलोकन टेबलनी अंदर नोंध करी लईए तो जे आपणुं तेल हतुं ए પાણીમાં ઓગળતું નથી। મિત્રો હવે ફરી આપણે બીકરની અંદર થોડું પાણી લઈએ। આ પાણીની અંદર આપણે કોપરેલ ઉમેરીશું। અને તેને ચમચી દ્વારા હલાવી લઈએ। અને થોડી રાહ જોઈશું। મિત્રો અહીં આગળ પણ તમે જોઈ શકો છો કે આપણે જે કોપરેલ ઉમેરેલું એ પણ પાણીની ઉપર એક અલગ જ સ્તર બનાવે છે અને તે પાણીની અંદર ઓગળતું નથી પણ તે પાણીની ઉપર જ પડી રહે છે। તો આપણે એને પણ અવલોકન ટેબલની અંદર નોંધ કરી લઈએ તો કોપરેલની સામે આપણે લખીશું પાણીમાં ઓગળતું નથી। વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિની અંદર તમે જોયું ને કેટલાક આપણા પદાર્થો પાણીમાં ઓગળી જાય છે ત્યારે કેટલાક પદાર્થો પાણીની અંદર ઓગળતા નથી। મિત્રો કેટલાક ઘન પદાર્થો અને કેટલાક પ્રવાહી પદાર્થોને આપણે પાણીની અંદર ઓગળે છે કે નથી ઓગળતા એનું પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કર્યો। તો મિત્રો આપણી પ્રવૃત્તિની અંદર જે પદાર્થો પાણીની અંદર ઓગળી જતા હતા એવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે અને જે પદાર્થો પાણીની અંદર ઓગળતા નથી એવા પદાર્થોને અદ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે। પાણી એ સાર્વત્રિક દ્રાવક છે। જ્યારે ઘન પ્રવાહીની આપણે પ્રવૃત્તિ દ્વારા ચકાસણી કરી એવી જ રીતે વાયુ પણ પાણીની અંદર દ્રાવ્ય થયેલો હોય છે। જેમ કે ઓક્સિજન વાયુ પાણીની અંદર દ્રાવ્ય થયેલો હોય છે જેનો દરિયાઈ જીવો શ્વસનની અંદર ઉપયોગ કરતા હોય છે। મિત્રો અમારી જે વિડીયો છે એ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી નમસ્કાર।